નમસ્કાર ખેડૂત મિત્રો, હું સચિન ભનાલકર, અંકુર સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ પ્રતિનિધિ. કિસાન વર્લ્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘણા વિડીયો અંકુર પુષ્કરના તમે જોયેલા પણ છે, અલગ અલગ ગામના વિડીયો નાખેલા છે. અને આ જે આપણે આવ્યા છે, રાવળિયાવદર ગામ છે, તાલુકો ધ્રાંગધ્રા અને જિલ્લો સુરેન્દ્રનગર. તો આજે આપણે જે પ્લોટ છે, કઈ વેરાયટી વાવેલી છે તમે? પુષ્કર, અંકુર. તમારું નામ શું છે? હાર્દિકભાઈ. હાર્દિકભાઈ પટેરિયા. હાર્દિકભાઈ પડરિયા આ પ્રગતિશીલ ખેડૂત છે રાવળિયા વધારના. આપણે જોઈ લઈશું કે એમને પુષ્કર વાવ્યું છે. કેટલા તારીખની વાવણી છે? 1/5/2024 ની વાવણી છે. આજે 23 ઓગસ્ટની તારીખ છે 2024ની. તો આપણે જોઈ લઈશું, આ પ્લોટ છે 115 દિવસનો પ્લોટ થયો, બરાબર? હા. 115 દિવસમાં કેવું લાગે તમને, શું ખાસિયત લાગે? પ્લોટ બહુ સારો છે. બહુ સારો છે. ચૂસિયા જીવાતું નોર્મલ રહેશે. બહુ ઓછી જીવાતું આવે. બહુ ઓછી જીવાતું આવે. રૂવાટી વાળો પાંદડો છે. હા, રૂવાટી વાળું પાન છે. કપાસ ની હાઈટ બહુ સારી છે અને માલ પુષ્કળ પ્રમાણમાં છે. અચ્છા, માલ પુષ્કળ પ્રમાણમાં. કેટલા ઝંડવા છે એક છોડમાં? એક છોડમાં એક દાડી રહી, આમ 150 થી 200 ની 170 જેવા ઝીંડવા છે. 200 થી વધારે ઝીંડવા છે. એક એક દાડીમાં 17-18 જેવા છે. અને છાપકા અને ફૂલ ભમરી, હા, એ અલગ છે. અલગ છે. તો કેટલા ઝીંડવા છે? ઘણો તો આ પૂરા આખા ઝીંડવો પણ ફાટેલું છે એમાં. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 17 ઝીંડવાની એમાં સિરીજ છે. તમે જોઈ શકો, આ ઝુમકામાં ઝીંડવા લાગેલા છે. જો ઉપર સુધીમાં ઝુમકામાં ઝીંડવા લાગે અને દરેક ફળદાળી નીચેથી ઉપર સુધી તમે જોઈ શકો, દરેક ફળદાળીઓ આ જો દરેક ફળદાળીઓ ચૂસિયા જીવા થાવ ઓછા, રોગ પ્રતિકાર શક્તિ સારી, પ્રોડક્શનમાં ભરપૂર, ઉતારો સારો આવે, નફો વધારે મળે. બીજા ખેડૂતોને રિકમેન્ડ કરશો, ભલામણ કરશો ગામમાં બધાને. બહુ સારી વેરાયટી, બહુ સારી. અને બધા ખેડૂતો વિડીયો જોઈને આ વેરાયટી વાવેલી છે અને બધાને સારો લાભ મળે છે. હા, ગામમાં કેવી પરિસ્થિતિ છે? ગામના બધા ખેડૂતો કહે છે કે વાવવું છે ગઈ વખતે. અને દરેક છોડ તમે જોઈ શકો, બરાબર? આવો, દરેક છોડ તમે જોઈ શકો. દરેક છોડમાં આવી પરિસ્થિતિ છે. આ સિરીઝમાં ઝીંડવા છે. દરેક છોડમાં કોઈ પણ છોડ લઈ લો. આ જો સિરીઝમાં તમને ઝીંડવા જોવા મળે. દરેક છોડમાં અને 5.5 ફીટની ઊંચો વધતો મજબૂત છોડ છે. અને એમાં પેટા ડાળીઓ જે છે, 4-5 પેટા ડાળીઓ નીકળે. થોડોક અંતર પણ વધારે રાખવું પડશે. ફેલાવમાં સારું છે અને ઉત્પાદનમાં સારું છે. મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી.